नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में रूढ़िप्रयोग जोवाना छे अने आ रूढ़िप्रयोग नो भाग पांच जोवाना छे। भाग एक थी चार ऑलरेडी आपणे अपलोड कर चूक्या छे। जो हजी सुधी तमे भाग एक थी पांच ना जोया होय तो तमे ए प्लेलिस्ट में जईने जोई शको छो। तो आज आप रूढ़िप्रयोग में भाग पांच नी माहिती लेवाना छे। तो आप शुरुआत करिए। प्रथम छे रस पड़वो, तो एनो अर्थ थाय मजा पड़वी। फरीथी रस पड़ो, तो अर्थ शू थशे? तो कि मजा पड़वी। बीजू जो मन में गांठ वाळवी, तो अर्थ थाय नक्की करूँ। फरीथी मन में गांठ वाळवी, तो अर्थ शू थशे? नक्की करूँ। त्रीजू जो उगारी लेवू, तो अर्थ थाय बचावी लेवू। उगारी लेवू एटले एनो अर्थ शू थशे? तो कि बचावी लेवू। चौथू जो दिल में दुःख थवू, तो अर्थ थाय खूब दुखी थवू। फरीथी दिल में दुःख थवू, तो अर्थ शू थशे? तो कि खूब दुखी थवू। पांचमू मन में समसमी रहेवू, तो अर्थ थाय धूंधवाई जव उठवू। फरीथी मन में समसमी रहेवू, तो अर्थ थाय धूंधवाई रहेवू उठवू। छठू जो खेल मांडो, तो अर्थ थाय रमत रमवी। फरीथी खेल मांडो, तो अर्थ शू थाय? तो कि रमत रमवी। सातमू जो फाफा मारवा, तो अर्थ थाय व्यर्थ प्रयत्न करवो। फरीथी फाफा मारवा, तो एटले अर्थ शू थशे? तो कि व्यर्थ प्रयत्न करवो। आठमू जो गळे वात उतरवी, तो अर्थ थाय वात समझाई जवी। फरीથી गळे વાત ઉતરવી, તેનો અર્થ શું થશે? તો કે વાત સમજાઈ જવી। નવમું જોઈએ લાજ જવી, તેનો અર્થ થાય આબરૂ જવી। ફરીથી લાજ જવી, તેનો અર્થ શું થશે? તો કે આબરૂ જવી। દસમું જોઈએ કાપલો કાઢી નાખવો, તેનો અર્થ થાય બધું ખાઈ જવું। ફરીથી કાપલો કાઢી નાખવી, તેનો અર્થ શું થાય? તો કે બધું ખાઈ જવું। અગિયારમું જોઈએ ખાતર પડવું, તેનો અર્થ થાય ચોરી થવી। ફરીથી ખાતર પડવું, તેનો અર્થ શું થશે? તો કે ચોરી થવી। બારમું જોઈએ આંખ વરતવી, તેનો અર્થ થાય ઈશારાથી સમજી જવું। ફરીથી આંખ વરતવી, તેનો અર્થ શું થાય? ઈશારાથી સમજવું। તેરમું જોઈએ ફાટીને ધુમાડે જવું, તો એનો અર્થ થશે બહુ છકી જવું। ફરીથી ફાટીને ધુમાડે જવું, તેનો અર્થ શું થશે? તો કે બહુ છકી જવું। ચૌદમું જોઈએ ગેડ બેસવી, તેનો અર્થ થાય મનમાં ગોઠવવું। ફરીથી ગેડ બેસવી, તેનો અર્થ શું થશે? તો કે મનમાં ગોઠવવું। પંદરમું જોઈએ શાખ જામવી, તેનો અર્થ થાય પ્રતિષ્ઠા ઊભી થવી। ફરીથી શાખ જામવી, તેનો અર્થ શું થશે? તો કે પ્રતિષ્ઠા ઊભી થવી। સોળમાં જોઈએ ખોખરા કરવા, તેનો અર્થ થાય માર મારવો। ખોખરા કરવા, તેનો અર્થ શું થશે? તો કે માર મારવો। સત્તરમાં જોઈએ વિલેપન કરવું, તેનો અર્થ થાય વિશિષ્ટ લેપ કરવો। ફરીથી વિલેપન કરવું, તેનો અર્થ શું થશે? તો કે વિશિષ્ટ લેપ કરવો। અઢારમું જોઈએ ઠૂઠવો મૂકવો, તેનો અર્થ થાય મોટેથી રડવું। ઠૂઠવો મૂકવો એટલે શું થશે? તો કે મોટેથી રડવું। ઓગણીસમાં જોઈએ તાગ લેવો, તેનો અર્થ થાય ઊંડાઈ માપવી। ફરીથી તાગ લેવો એટલે શું થશે? તો કે ઊંડાઈ માપવી। વીસમાં ચકિત થઈ જવું, તેનો અર્થ થાય નવાઈ પામવું। ચકિત થઈ જવું, તેનો અર્થ શું થશે? તો કે નવાઈ પામવું। એકવીસમાં જોઈએ રાખ વળી જવી, તેનો અર્થ થાય ભૂલાઈ જવું। રાખ વળી જવી એટલે એનો અર્થ શું થશે? તો કે ભૂલાઈ જવું। બાવીસમાં પુષ્ટિ મળવી, તેનો અર્થ થાય સમર્થન મળવું। ફરીથી પુષ્ટિ મળવી, તેનો અર્થ શું થશે? કે સમર્થન મળવું। ત્રેવીસમાં કમકમાં આવવા, તો એને અર્થ થશે કંપારી જવું, કંપારી આવવી। ફરીથી કમકમમાં આવવા, તો એનો અર્થ શું થશે? કંપારી આવવી। ચોવીસમાં જોઈએ સંચળ થવો, તેનો અર્થ થાય અવાજ ઉઠવો। ફરીથી સંચળ થવો, તેનો અર્થ શું થશે? તો કે અવાજ થવો। પચીસમાં વિમુખ થઈ જવું, તેનો અર્થ થાય મોઢું ફેરવી લેવું। વિમુખ થઈ જવું, એનો અર્થ શું થશે? તો કે મોઢું ફેરવી લેવું। છવ્વીસમાં હાવ કરવું, તેનો અર્થ થાય બસ કરવું। હાવ કરવું એટલે શું થશે? તો કે બસ કરવું। સત્યાવીસમાં ઝીણા જીવનનું હોવું, ઝીણા જીવનું હોવું, તેનો અર્થ થાય કરકસરિયા હોવું। ફરીથી ઝીણા જીવનું હોવું, તેનો અર્થ શું થશે? કરકસરિયા હોવું। અઠ્યાવીસમાં ચસ્કો લાગવો, તેનો અર્થ થાય ટેવ પડી જવી। ફરીથી ચસ્કો લાગવો, તેનો અર્થ શું થશે? તો કે ટેવ પડી જવી। ઓગણત્રીસમાં અવાજમાં મધ રેડવું, તેનો અર્થ થાય મીઠાશથી બોલવું। ફરીથી અવાજમાં મધ રેડવું, તેનો અર્થ શું થશે? તો કે મીઠાશથી બોલવું। ત્રીસમાં ડિસમિસ કરવું, તેનો અર્થ થાય કાઢી મૂકવું। ડિસમિસ કરવું એટલે શું થશે? તો કે કાઢી મૂકવું। એકત્રીસમાં ભીત ભૂલ્યા જેવું થવું, તેનો અર્થ થાય માર્ગ ચૂકવો। ફરીથી ભીત ભૂલ્યા જેવું થવું, તેનો અર્થ શું થશે? તો કે માર્ગ ચૂકવો। બત્રીસમાં દંગ થઈ જવું, તેનો અર્થ થાય નવાઈ પામવું। ફરીથી દંગ થઈ જવું એટલે શું થશે? તો કે નવાઈ પામવું। તેત્રીસમાં નામ લજવું, તેનો અર્થ થાય
અપકીર્તિ અપાવવી, ફરીથી નામ લજવવું તેનો અર્થ શું થશે તો કે અપકીર્તિ અપાવવી. 34માં નખરા કરવા, તેનો અર્થ થાય લટકા કરવા. ફરીથી નખરા કરવા એટલે એનો અર્થ શું થશે તો કે લટકા કરવા. 35માં આત્મા ડંખવો, તેનો અર્થ થાય મનમાં દુઃખ થવું. ફરીથી આત્મા ડંખવો તેનો અર્થ શું થશે તો કે મનમાં દુઃખ થવું. 36માં ટોણો મારવો, તેનો અર્થ થાય મહેણું મારવું. ટોણો મારવો એટલે શું થશે તો કે મહેણું મારવું. 37માં સામે પલ્લે બેસવું, તેનો અર્થ થાય વિરોધમાં જવું. ફરીથી સામે પલ્લે બેસવું તેનો અર્થ શું થશે તો કે વિરોધમાં જવું. 38માં મેણું મારવું, તેનો અર્થ થાય કડવા શબ્દો કહેવા. ફરીથી મેણું મારવું તેનો અર્થ શું થશે તો કે કડવા શબ્દો કહેવા. 39માં માયા વળગવી, તેનો અર્થ થાય ઈચ્છા થવી. ફરીથી માયા વળગવી તેનો અર્થ શું થશે તો કે ઈચ્છા થવી. 40માં જોઈએ દેન હોવી, તેનો અર્થ થાય હિંમત હોવી. દેન હોવી એટલે શું થશે તો કે હિંમત હોવી. 41માં જોઈએ રહ્યું ગયું નહીં, તો એનો અર્થ થાય રહેવાયું નહીં. રહ્યું ગયું નહીં એટલે શું થશે તો કે રહેવાયું નહીં. 42માં બોઇલર ફાટવું, તેનો અર્થ થાય ખૂબ જ ગુસ્સો થવો. ફરીથી બોઇલર ફાટવું એટલે શું થશે તો કે ખૂબ જ ગુસ્સે થવું. 43માં ઘોટી જવું, તેનો અર્થ થાય ઊંઘી જવું. ઘોટી જવું એટલે શું થશે તો કે ઊંઘી જવું. 44માં વતું કરાવવું, તેનો અર્થ થાય હજામત કરાવવું. વતું કરાવવું એટલે શું થશે તો કે હજામત કરાવવી. 45માં આઠે પોર આનંદ, તેનો અર્થ થાય હંમેશા પ્રસન્ન રહેવું. ફરીથી આઠે પોર આનંદ એટલે શું થશે તો કે હંમેશા પ્રસન્ન રહેવું. 46માં અભરે ભરેલું હોવું, તેનો અર્થ થાય સમૃદ્ધ હોવું. અભરે ભરેલું હોવું એટલે શું થશે તો કે સમૃદ્ધ હોવું. 47માં જોઈએ ભજ ગોવિંદા કરવું, તો એના અર્થ થશે પ્રભુ ભજન કરવું. ફરીથી ભજ ગોવિંદા કરવું એટલે શું થશે તો કે પ્રભુ ભજન કરવું. 48માં જોઈએ તલ પાપડ થવું, તેનો અર્થ થાય આતુર થવું. તલ પાપડ થવું એટલે એનો અર્થ શું થશે તો કે આતુર થવું. 49માં જોઈએ કાળની કેડી, તો એનો અર્થ થાય કાળનો રસ્તો. કાળની કેડી તો શું થશે તો કે કાળનો રસ્તો. 50માં જોઈએ આયુધારા વહેતી, તો એનો અર્થ થાય જીવતા રહેવું. ફરીથી આયુધારા વહેતી એનો અર્થ શું થશે તો કે જીવતા રહેવું. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 6માં લઈશું. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.